નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 20 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 તથા બપોરે 1:30 પ્રસારણ. લાયન્સ ક્લબ ઓફ માધાપરના પ્રમુખ મીનાબેન મહેતાના જન્મદિન નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 230 બોટલ રક્તદાન મળ્યું. ડાયાલિસિસ કરાવતા દર્દીઓ સહિત અન્ય જરૂરતમંદોને લોહીની અતિ આવશ્યકતા રહેતી હોય છે, ત્યારે આ પ્રકારના રક્તદાન કેમ્પ આવા જરૂરતમંદ માટે આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે. લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇન દ્વારા આયોજિત મેગા રક્તદાન કેમ્પમાં 230 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરાયું હતું. રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને 1,00,000 રૂપિયાનો વીમો નિઃશુલ્ક આપવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇન દ્વારા આ કેમ્પ પ્રમુખ મીનાબેન મહેતાને તેમના જન્મદિવસ નિમિત્તે સમર્પિત કરાયો હતો. LNM લાયન્સ હોસ્પિટલ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં GK જનરલ હોસ્પિટલ અને ભુજ બ્રોકર એસોસિએશનનો પણ સહયોગ મળ્યો હતો. સરહદનું રખોપું કરતા સીમા સુરક્ષા દળના જવાનોએ રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા સાથે માંડવી, મુંદ્રા ઉપરાંત વિવિધ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સ્વયંભૂ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. વાડીલાલ નાકરાણી દ્વારા સ્પોન્સર થયેલ 131, શક્તિસિંહ જાડેજા દ્વારા સ્પોન્સર થયેલ 50, કિંચન ઠક્કરે સ્પોન્સર કરેલ 12, દિનેશ ઠક્કરે સ્પોન્સર કરેલ 8 સહિતના લોકોએ રક્તદાન કર્યું હતું. તેરા તુજકો અર્પણ સંસ્થાના પ્રમુખ હિતેશ ખંડોર, LNM લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરતભાઈ મહેતા, અભય શાહ, શૈલેન્દ્ર રાવલ સહિત લાયન્સના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ એસ્ટેટ બ્રોકર એસોસિએશનના પ્રમુખ જીતેન ઠક્કર, મંત્રી ફારૂકભાઈ ખત્રીના સૌજન્યથી 25, તો ક્ષત્રિય રાજપૂત સમાજ માધાપરના પ્રમુખ જગદીશસિંહ જાડેજાના સૌજન્યથી 40 લોકોએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પ દરમિયાન લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇનના પ્રમુખ મીનાબેન મહેતાની રક્તતુલા કરવામાં આવી હતી. મારા બર્થડે નિમિત્તે આજે જે બ્લડ ડોનેશન કેમ્પ માધાપર ક્લબે જે યોજ્યો છે એના માટે હું ખૂબ ખુશ છું કે આ બ્લડની દુનિયામાં બધાને જરૂર છે. એક બ્લડ વિજ્ઞાન બધું જ બનાવી શક્યું છે, પણ એક માનવ ફીડિંગ અને બ્લડ એ નથી બનાવી શક્યા. તો બહુ બધા લોકોને બ્લડ કામ આવે એના માટે આ એક નિમિત્ત કરી અને આ એક કેમ્પ યોજ્યો છે. ખૂબ જ ખુશી થાય છે મને આજે કે મારા નિમિત્તે આ બ્લડ ભેગું થશે અને દુનિયામાં જે જરૂરિયાતવાળા લોકોને બધાને એ કામ આવશે. લાયન્સ ક્લબ માધાપર મેઇનના સભ્ય અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શક્તિસિંહ જાડેજા, વાડીલાલ ઠાકરાણી, કિંચન ઠક્કર, શૈલેષ વડોર સહિતે કેમ્પના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. GK જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના દર્શન રાવલ અને તેમની ટીમનો મહત્વનો સાથ સહકાર મળ્યો હતો. શક્તિસિંહ જાડેજા, પૂર્વ મહામંત્રી, પૂર્વ મંત્રી લાયન્સ ક્લબ ઓફ માધાપર, લાયન્સ ક્લબ ઓફ માધાપરના પ્રેસિડેન્ટ પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મીનાબેન મહેતાના જન્મદિવસ પ્રસંગે અમે લાયન્સ ક્લબ માધાપર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન ને રક્તતુલાનો કાર્યક્રમ આ રાખ્યો. કારણ કે માનવ સેવા મંદિર છે અને લાયન્સ ક્લબ, લાયન્સ હોસ્પિટલ હંમેશા સેવાની વરેલી છે, તો સેવાના પ્રોજેક્ટથી બીજાને પ્રેરણા મળે કે આ રક્તતુલાના કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 200 જેટલા યુનિટ એકઠા થઈ ગયા છે અને બધાના લાયન્સ ક્લબ માધાપર, ક્ષત્રિય રાજપૂત સમાજ, કચ્છ મિત્ર તેમજ લાયન્સ હોસ્પિટલના તેમજ બિલ્ડર લોબી બધાના સહયોગથી આજે 200 યુનિટ જેટલા થઈ ગયા, તો કોઈને જીવન બચાવવામાં આ કામ આવશે. અને મારો આ રક્તતુલાના કાર્યક્રમ હર હંમેશા દર વર્ષે 3 વાર રહે છે. મારું નામ નરેશ દાવડા, હું સેક્રેટરી લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇન. આજે ખાસ કરીને રક્તતુલાનો કાર્યક્રમ છે, શું આખો કાર્યક્રમની રૂપરેખા છે? એકચ્યુઅલી અમારા પ્રેસિડેન્ટ છે લાયન મીનાબેન મહેતા, એમનો 20 તારીખે જન્મદિવસ છે.
અને એ નિમિત્તે અમે રક્તતુલાથી એમનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કરેલું. એટલે આજે રવિવાર હોવાથી 18 તારીખે અમે આ કેમ્પ ગોઠવેલો છે. લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇન દ્વારા અવારનવાર આવી રીતે અમે બ્લડ ડોનેશન કેમ્પ અને રક્તતુલા કરતા હોઈએ છીએ અને એ રીતે સામાજિક એક યોગદાન પણ આપતા હોઈએ છીએ. લાયન્સ ક્લબ આમ તો સેવાકીય પ્રવૃત્તિને વરેલી સંસ્થા છે, એટલે ઘણા બધા એવા સેવાકીય પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ અને આ બ્લડ ડોનેશન કેમ્પ એ અમારો મુખ્ય સિગ્નેચર પ્રોજેક્ટ છે, જે અમે વર્ષમાં લગભગ 3 વાર આવી રીતે રક્તતુલા કરીને લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇન કરતા હોઈએ છીએ. દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે, જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.